ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન। वंदे मातरम विद्यार्थी मित्रों, यूथ एजुकेशन यूट्यूब चैनल में आपनु फरीथी स्वागत छे। धोरण 11 कॉमर्स विषय आंकड़ा शास्त्र में आपणे चेप्टर नंबर 5 आवृत्ति वितरण नी विषमता भणी रह्या हता, जेमां आपणे गया चेप्टर में भण्यु के गया विडियो भाग में आपणे एवुं जोयुं के सममितता एटले शुं अने विषमता एटले शुं। तो हवे विषमताना बे प्रकार आपेला छे, तो कया बे प्रकार होई शके? तो विषमताना मुख्य बे प्रकार कया कया? तो के एक धन विषमता अने बे ऋण विषमता। एक धन विषमता अने बीजू छे ऋण विषमता। तो हवे जो आपणे बन्ने प्रकार विषे माहिती मेळवानी छे, तो धन विषमता कोने कहेवाय अने ऋण विषमता कोने कहेवाय? तो आपणे पहेलुं लखीए धन विषमता। पहेलुं शुं लखशुं? धन विषमता। तो धन विषमता विषे माहिती मेळवीए तो आवृत्ति वितरणना जमणी तरफनो छेडो, आपणे विषमताना लक्षणोमां जोयुं हतुं के विषमताना आवृत्ति वक्रनो कोई एक बाजुनो छेडो केवो होय छे? खेंचायेलो होय छे। तो अहींया आपणे जोईए आवृत्ति वक्रना जमणी बाजुनो छेडो वधारे खेंचायेलो होय तो ते आवृत्ति वितरणनी केवी विषमता कहेवाय छे? तो के धन विषम आवृत्ति वितरण कहे छे अने तेमां धन विषमता रहेली छे तेम कहेवाय। तो लखीए तो जे आवृत्ति वितरणना आवृत्ति वक्रनो जमणी तरफनो छेडो वधु लंबायेलो होय तो ते आवृत्ति वितरण ने धन विषम आवृत्ति वितरण कहे छे अने तेमा धन विषमता छे તેમ કહેવાય। તો જો હવે સૌથી પહેલા તો અગત્યની છે એની આકૃતિ। તો આકૃતિ દોરીએ તો આ આપણો વાય અક્ષ, અહીંયા આપણો એક્સ અક્ષ, આલેખપત્ર આ ટાઈપનું આપણું હોય છે એક્સ વાય। તો હવે આપણો જે વિષમતાનો આવૃત્તિ વક્ર છે એ ધન વિષમ હોય ત્યારે કેવો હશે? તો કે ધન વિષમ હોય ત્યારે જમણી તરફનો છેડો જે છે એ કેવો હશે? તો કે ખેંચાયેલો હશે, વધારે લંબાયેલો હશે। જો અહીંયા ધ્યાન આપો, એક્સ અક્ષથી સીધો ઉપરની તરફ ગયેલો છે પણ જમણી તરફનો છેડો કેવો થઈ ગયેલો છે? તો કે ખેંચાયેલો છે, જમણી તરફનો છેડો જે છે એ લંબાયેલો છે એવું કહી શકાય। હવે જો અંદર ધ્યાન આપો તો જમણી તરફનો છેડો લંબાયેલો હોય તો સૌ પ્રથમ આપણને શું મળે છે? તો કે સૌ પ્રથમ આપણને બહુલક મળી શકે છે। સૌ પ્રથમ આપણને શું મળશે? તો કે બહુલક અહીંયા ઉપર મળશે। ત્યારબાદ જો અહીંયા વાત કરીએ તો અહીંયા કદાચ Q1 મળી શકે, પણ Q3 ક્યાં મળશે? તો કે એકદમ લાસ્ટમાં। અહીંયા શું મળશે? તો કે મધ્યસ્થ મળશે, અને અહીંયા શું મળશે? તો કે મધ્યક મળશે। આવી રીતે આપણને આ મળે છે Q1, MO, M, X બાર અને Q3। તો જો અહીંયા આ બંનેનું અંતર અને આ બંનેનું અંતર કેવું હશે? તો કે Q3થી QMનું અંતર, Q3થી Mનું અંતર કેવું હશે? વધુ હશે। તો આપણે એક લક્ષણોની વાત કરીએ તો ધન વિષમતાના લક્ષણો, જો આકૃતિને આધારે જ આપણે ધન વિષમતાના લક્ષણો મેળવેલા છે, તો ધન વિષમતાના લક્ષણો, તો પહેલું જેનું લક્ષણ શું આપેલું છે? તો કે પહેલું લક્ષણમાં આપણે જોઈએ તો
मध्यक मध्यस्थनी बहुलकनी किंमत उतरता क्रम में होय छे। मध्यक मध्यस्थ मध्यक मध्यस्थ अने बहुलकनी किंमत उतरता क्रम में होय छे। तो जो एक वस्तु खास ध्यान आपो तो सौथी मोटी किंमत कोनी थशे उतरतो क्रम कीधो एटले x बार सौथी मोटो एनाथी नानो m एनाथी नानो mo जे आपणे अहींया दर्शाव्यो जो x बार सौथी मोटो एनाथी नानो m एनाथी नानो mo। ત્યારબાદ બીજું લક્ષણ જો આપણે વાત કરીએ તો બીજું લક્ષણ શું આપેલું છે તો કે તૃતીય ચતુર્થકથી મધ્યસ્થનું અંતર એ પ્રથમ ચતુર્થકથી મધ્યસ્થના અંતર કરતાં વધુ હોય છે। જો અંદર ધ્યાન આપો તો તૃતીય ચતુર્થકથી મધ્યસ્થનું અંતર એ પ્રથમ ચતુર્થકથી મધ્યસ્થના અંતર કરતા વધુ હોય છે। તો શું આવશે તો કે Q3 માઇનસ M ગ્રેટર દેન M માઇનસ Q1 કારણ કે તૃતીય ચતુર્થકથી મધ્યસ્થનું અંતર એ પ્રથમ ચતુર્થકથી મધ્યસ્થના અંતર કરતા કેવું જોવા મળે છે વધુ જોવા મળે છે। ત્યારબાદ ત્રીજું તો કે આવૃત્તિ વક્રનો જમણી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય છે। જમણી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય છે। હવે આપણે આગળ વાત કરીએ તો આ આપણા માટે થઈ ગયા ધન વિષમ આવૃત્તિ વિતરણ। હવે છે ઋણ વિષમ આવૃત્તિ વિતરણ। તો આપણે લખીએ બીજું ઋણ વિષમતા, બીજું આપણા માટે શું આવશે ઋણ વિષમતા। તો ઋણ વિષમતામાં શું આવશે તો કે જે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો, જે આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો કેવો થયેલો હોય તો કે વધુ લંબાયેલો હોય તો તે આવૃત્તિ વિતરણને ઋણ વિષમ આવૃત્તિ વિતરણ કહે છે અને તેમાં ઋણ વિષમતા રહેલી છે તેમ કહેવાય। જો એક વસ્તુ ધ્યાન આપો તો ઋણ વિષમ આવૃત્તિ વિતરણ માટે જો આપણે આલેખ દોરવો હોય તો એમાં કયો છેડો લંબાયેલો છે તો કે ડાબી તરફનો છેડો લંબાયેલો છે, પછી જમણી તરફનો છેડો તરત જ નીચેની તરફ હોય છે, આ રીતનો એનો સ્તંભ, આ રીતનો એનો આવૃત્તિ વક્ર આવે છે। ડાબી તરફનો છેડો કેવો આવશે તો કે ડાબી તરફનો છેડો વધુ લંબાયેલો આવશે, જ્યારે જમણી તરફનો છેડો કેવો આવશે તો કે જમણી તરફનો છેડો ટૂંકો આવશે, કારણ કે આ કેવું વિતરણ છે તો કે ઋણ વિષમ આવૃત્તિ વિતરણ છે। તો અહીંયા આપણા માટે શું મળશે એમઓ, અહીંયા શું મળશે એમ, અહીંયા શું મળશે એક્સ બાર, અહીંયા શું મળશે Q1, જ્યારે અહીંયા શું મળી જશે Q3। તો Q1 આપણું બહુ નજીક મળશે, Q1 અહીંયા મળશે આપણને। તો ઋણ વિષમ આવૃત્તિ વિતરણના લક્ષણોની જો આપણે વાત કરીએ તો પહેલું જ લક્ષણ આવશે મધ્યક મધ્યસ્થ અને બહુલકની કિંમતો ચડતા ક્રમમાં હોય છે। તો ઋણ વિષમતાના લક્ષણો
तो पहलो मध्यक मध्यस्थ अन्य बहुलक की कीमत तो चढ़ता क्रम में होय छे। चढ़ता क्रम में होय एटले सौथी मोटो कोनो होय छे तो के बहुलक एटले केवुं थई जशे x बार सौथी नानो एनाथी मोटो m एनाथी मोटो mo। त्यार बाद तृतीय प्रथम चतुर्थक थी मध्यस्थ अंतर या तृतीय चतुर्थक नी मध्यस्थ अंतर करता केवुं होय छे वधु एटले तृतीय चतुर्थक थी मध्यस्थ नुं अंतर तृतीय चतुर्थक थी मध्यस्थ नुं अंतर ए प्रथम चतुर्थक थी मध्यस्थना अंतर करता ओछू होय छे। અને આ ઓછું હોય છે એટલે આપણા માટે શું આવશે તો કે Q3 માઇનસ એમ લેસ ધેન Q1 એમ માઇનસ Q1 કારણ કે એમ થી Q1 કેવો છે નાનો છે એટલે Q3 માઇનસ એમ લેસ ધેન એમ માઇનસ Q1 એટલે આ અંતર મોટું છે આ અંતર કેવું છે નાનું છે। અને ત્રીજું લક્ષણ છે બહુલકથી ડાબી બાજુનો છેડો વધારે ખેંચાયેલો હોય છે તો કે આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો ડાબી તરફનો છેડો વધુ ખેંચાયેલો એટલે લંબાયેલો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ આપણા માટે છે ઋણ વિષમતા અને ધન વિષમતાનો તફાવત। જે ઋણ વિષમતાના લક્ષણો સોરી ધન વિષમતાના લક્ષણો હતા એનાથી એકદમ વિરુદ્ધ લક્ષણ કોના આવશે ઋણ વિષમતાના। અહીં ઉતરતો ક્રમ સામે ચડતો ક્રમ, અહીં વધુ અંતર સામે ઓછું અંતર, અહીં જમણી તરફનો છેડો ખેંચાયેલો સામે ડાબી તરફનો છેડો ખેંચાયેલો છે અને આ બે આપણા પ્રકારની આકૃતિ છે અને સમમિતતાની આકૃતિ આપણે આગળ જોઈ ગયા છીએ। તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના ભાગમાં આપણા વિષમતા કઈ રીતે મળે અને એની મેળવવાની કેટલી પદ્ધતિઓ છે એના વિશે વાત કરીશું। તો જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ યુથ એજ્યુકેશન, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા જ અભ્યાસના નવા વિડીયો જોતા રહો અને શીખતા રહો। થેન્ક યુ।